ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારની યાદી જાહેર કરાઈ હતી, જેમાં ભાજપ દ્વારા હળવદ પાલિકાની ચૂંટણી માટે 7 વોર્ડના 28 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે શનિવારે વોર્ડ નંબર 5ની પેનલમાં ચારે ઉમેદવારે પોતાના મત વિસ્તારની જાની ફરી ગોરી દરવાજા, દરબારગઢ, આનંદ પાર્ક તેમજ ઉમિયા પાર્ક સોસાયટી સહિતના વિસ્તારમાં ચારે ભાજપના ઉમેદવારોએ વિકાસના મુદ્દે કામો કરવાની ખાતરી આપી હતી. હળવદ શહેરમાં સીસી રોડ, સ્ટ્રીટ લાઇટો, ભૂગર્ભ ગટર સહિતના વિકાસના કામોને લઈને મતદારો પાસે પ્રશ્નોની છણાવટ કરી ડોર ટુ ડોર લોકસંપર્કનું આયોજન કર્યું હતું અને ભાજપમાંથી વોર્ડ નંબર 5ના ઉમેદવારો પેનલ પર જીતની સસાઈ મેળવી પાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડ પર કબજો કરશે તેવી નેમ વ્યક્ત કરાઈ હતી. હળવદ પાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની 28 સીટો કબજે કરી જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે તેવું ભાજપે જાહેર પ્રમુખ અજયભાઈ રાવલે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હળવદ પાલિકાના ઉમેદવારોએ શહેરના તમામ જ્ઞાતિના મતદારો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. આ વેળાએ અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી, સંદીપ પટેલ, રમેશ ભગત સહિત ભાજપના કાર્યકરો ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપવાનો અનુરોધ કર્યો હતો તેમજ મતદારોને પોતાની કિંમતી મત આપી મતદાન થકી લોકશાહી પર્વ ઉજવવા શહેરના મતદારોને જણાવ્યું હતું. હળવદ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર સાથે આજે વોર્ડ નંબર 3માં પ્રચાર અર્થે છીએ અને વિકાસના મુદ્દા ઉપર અમે ફરીથી નગરપાલિકા જીતવાના છીએ એનો અમને વિશ્વાસ છે. આ ચારેય ઉમેદવારો પ્રજાલક્ષી અને પ્રજાભિમુખ વહીવટ કરશે અને પ્રમાણિકતા અને નિષ્ઠાથી એમની ફરજ નિભાવશે એનો અમને વિશ્વાસ છે અને એના હિસાબે પાર્ટીએ અમને ટિકિટ આપી છે. અનુભવી છે ભાઈ જિજ્ઞેશ અને હિના, બે પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તા છે અને અવની અને હરીશભાઈ એ પણ એમના વોર્ડમાં ખૂબ સારી છાપ ધરાવે છે અને જે વિકાસના કામો વોર્ડ નંબર 3માં થયા છે એ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને જે કામ બાકી રહી ગયા છે એ તાત્કાલિક અસરથી નવી બોડીમાં અમે પૂર્તા કરવાની ખાતરી આપી છીએ અને એ મુદ્દા ઉપર અમે જીતશું એ વિશ્વાસ છે ભારત માતા કી જય. જગદીશ પરમાર નો રિપોર્ટ, હળવદ.